સામે આવી નથી, પરંતુ અત્યારે જે વિગત જે જોવા મળી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જે જૈન મહેતા હોસ્પિટલથી નીકળી ચૂક્યો છે અને 1.5 કલાક જેટલો સમય જેવો એ હોસ્પિટલમાં વિતાવ્યો છે અને માતાના ખબર અંતર જે પીપા પાછા જી તો 1.5 કલાક જેટલો સમય પીએમ નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં વિતાવ્યો છે, ડોક્ટર્સ સાથે ચર્ચા કરી છે. આ સાથે જેવું પણ માનવામાં આવી રહ્યું છે સંજય કે માતા સાથે પણ વાતચીત કરી હોઈ શકે છે, કારણ કે આટલો લાંબો સમય જ્યારે તેઓ વિતાવ્યો હોય હોસ્પિટલની અંદર, તો એનો મતલબ એમ પણ ગણી શકાય કે ડોક્ટર્સની સાથે તો ચર્ચા કરી જ હોય પરંતુ માતા સાથે પણ વાતચીત કરવાનો જો આ મોકો મળ્યો છે તો એ મોકા તેઓએ પણ આ મોકાનો લાભ લીધો હોઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા સાથે તે રહેલું છે અને સ્વાભાવિક છે કે જયારે જયારે પણ તેઓ અહીંયા મુલાકાત માટે જયારે આવે છે ત્યારે તેઓ જે છે માતાને મળવા માટે હજી જાય છે. વિગત જે છે તે ડોક્ટર હોસ્પિટલના સત્તાધીશો તરફથી વિગત જે છે તે મળી છે. હોસ્પિટલના સત્તાધીશો તરફથી વિગત જે છે તે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેસી રહ્યા બેઠા અને જે પ્રમાણેની માતાજીની ખબર અંતરે પોતે થોડા નિરાશ હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ સારી છે અને એમની તબિયત સારી છે. ડોક્ટરોએ આમ તો અત્યારે હાલ કોઈ ડોક્ટર સાથે મારી વાતચીત નથી થઈ, પરંતુ પરિસ્થિતિ સારી છે એટલે કોઈ જાતની ચિંતા કરવા જેવું નથી. સ્વાસ્થ્ય અચ્છા હૈ, નોર્મલી ઉમર હોતી હૈ તો દિક્કત આતી રહેતી હૈ, પર ઉનકી અચ્છી હૈ, ઉનકી સેહત અચ્છી હૈ, ઉનકી સેહત અચ્છી, ઉનકી સેહત, ઉનકી સેહત અચ્છી હૈ ઓર અચ્છી, ઉનકી અભી શાયદ 2 દિન કે અંદર ઉનકો ડિસ્ચાર્જ ભી કર દેંગે, વો મુજે માલૂમ નહીં હૈ, વો તો શાયદ માનનીય પ્રધાનમંત્રી હી બતા સકતે હૈ. એ અમિત તો હીરાબાની તબિયત હાલ સારી છે. જે નેતાઓ પણ હીરાબાના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા અને અહીંયાથી એક સમાચાર એ આવી રહ્યા છે કે લગભગ 2 દિવસમાં તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ પણ કરી શકે છે, એટલે કે રજા પણ આપી શકે છે. તો જુગલજી ઠાકોરે આ માહિતી આપી છે. સાંસદ જુગલજી તેઓ પહોંચ્યા હતા હોસ્પિટલ અને જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ત્યાંથી રવાના થયા ત્યારે તેઓ પણ તેમની સાથે બહાર નીકળ્યા હતા અને મીડિયાએ જ્યારે સવાલ પૂછ્યો ત્યારે તેમને પણ જુગલજીએ કહ્યું કે હીરાબાની તબિયત હાલ સ્થિર છે, સારી છે, 2 દિવસમાં તેમને રજા પણ આપી શકે છે અને પીએમ નરેન્દ્ર મોદી કદાચ દિલ્હી પરત ફરી શકે છે. એરપોર્ટ પર શું હલચલ છે ઋત્વી? છે તો ઋત્વિજ સહયોગી જોડાઈ ગયા છે એરપોર્ટથી. જી ઋત્વિજ, શું અપડેટ? ત્યાં કોઈ હલચલ જોવા મળી રહી છે? પીએમ નરેન્દ્ર મોદી પરત દિલ્હી જઈ શકે છે? દ્રશ્ય જોઈ રહ્યા છો હાલમાં જે તમામ જે પોલીસ, જી સંધ્યા, આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ એરપોર્ટના જે ગુજસેલ ખાતેનું જે ટર્મિનલ છે કે જ્યાં પોલીસ એવી પણ શક્યતા દેખાઈ રહેલી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે યુએન મહેતા હોસ્પિટલથી નીકળીને સીધા જ અહીં આવી પહોંચી શકે છે અને અહીંથી તેઓ દિલ્હી પરત જઈ શકે છે. કારણ કે જે સુરક્ષા વ્યવસ્થા છે તે સુરક્ષા વ્યવસ્થા અહીં ગોઠવી દેવામાં આવી છે. તમામ જે રૂટ ઉપર છે રૂટ પર પણ પોલીસ કાફલો હાલમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. એટલે પહેલાં એવી ક્યાંક ને ક્યાંક એવી વાત પણ સામે આવી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે રાત્રિ રોકાણ કરે તેવી શક્યતાઓ હતી, પરંતુ હવે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે
प्रधानमंत्री अत्यारे ज दिल्ली परत रवाना थई शके छे, कारण के जे प्रकारे एरपोर्टनी बहार आ जे सुरक्षाकर्मी कर्मचारीओनी जे हिलचाल जोवा मळी रही छे, बंदोबस्त अहीं तैनात करी देवामां आव्यो छे अने अहीं जे रीते पुलिस काफलो आवी रह्यो छे ते प्रमाणे लागी रह्यो छे के थोड़ी ज वारनी अंदर प्रधानमंत्री नरेन्द्र मोदीनो काफलो पण आवी शके छे। आप जे दृश्य जोई रह्या छो हालमां जे उच्च पुलिस अधिकारीओ पण अहीं आवी पहोंच्या छे ने जे આવી પહોંચ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ છે, ડીસીપી ઝોન 4 છે, જે તમામ અધિકારીઓ છે તે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પણ થોડી વારમાં જ અહીં અમદાવાદ એરપોર્ટ પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે અને થોડી જ વારની અંદર તેઓ દિલ્હી પરત પણ જઈ શકે છે। કે જે રીતે જુગલજી ઠાકોરે પણ વાતચીત કરી, કારણ કે જુગલજી ઠાકોર પણ ત્યાં હોસ્પિટલ પ્રિમાઇસિસની અંદર હતા અને પીએમ નરેન્દ્ર મોદી જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા, ત્યારે તેમણે પણ એ જ કહ્યું કે 2 દિવસમાં કદાચ હીરાબાને ડિસ્ચાર્જ પણ કરી શકે છે, એટલે કે તેમની માતાની જે તબિયત છે તે હાલ સુધારા પર છે અને 1-2 દિવસમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવી શકે છે। અને પીએમનો કાફલો આપ જોઈ શકો છો, પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો હોસ્પિટલથી તેઓ નીકળી ચૂક્યા છે અને ઋત્વિજ મારા સહયોગી જે એરપોર્ટ પર ઉપસ્થિત છે તો એરપોર્ટ પર પહોંચી શકે છે, એટલે પરત દિલ્હી જઈ શકે છે પીએમ નરેન્દ્ર મોદી। એટલે આનો મતલબ ઋત્વિજ એ જ ગણી શકાય કે તેમની માતાની તબિયત હાલ સ્થિર છે અને હવે કદાચ વધારે ચિંતાની એવી કોઈ બાબત નથી, જેના કારણે પીએમ નરેન્દ્ર મોદી તેમના બીજા જે વ્યસ્ત કાર્યક્રમો હતા તે પૂર્ણ કરવા માટે તેઓ પાછા દિલ્હી જઈ રહ્યા છે, કારણ કે પહેલાં એક એવી બાબત આવી હતી કે કદાચ તેઓ રોકાણ કરી શકે છે। જે ચોક્કસથી સંધ્યા, જે રીતે સવારે ખબર આવી રહી હતી કે નાતંદુરસ્ત તબિયતને કારણે તેઓને યુએન મહેતા હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા, પરંતુ જે હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, યુએન મહેતા દ્વારા મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું ને ત્યારબાદ એ પણ સમાચાર આવ્યા હતા કે તેઓની તબિયત છે તે હાલ સુધારા ઉપર છે, તેમની તબિયત સ્થિર છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે તેમની તબિયત સુધારા પર હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પરત દિલ્હી જઈ રહ્યા છે, કારણ કે અચાનક જ તેઓ માતાની તબિયત પૂછવા માટે આવ્યા હતા અને જોઈ શકો છો આપ દૃશ્યની અંદર પાયલોટિંગ કાર છે તે પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી છે। એટલે થોડીક ક્ષણોની અંદર જે પ્રધાનમંત્રીઓનો કાફલો છે તે પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે દિલ્હી જવા માટે રવાના થશે। જે માતાની તબિયતની વાત કરીએ તો તે હાલ સુધારા પર હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેમને ઓબ્ઝર્વેશનમાં એટલે ઓબ્ઝર્વેશનમાં થોડો ટાઈમ રાખવામાં આવશે અને ત્યારબાદ તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે। ગઈકાલે રાત્રે જે તેમની તબિયત ના તંદુરસ્ત થઈ હતી ને ત્યારબાદ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જોઈ શકાય છે હાલ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓની કાર પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી છે। એટલે થોડીક ક્ષણોની અંદર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે દિલ્હી ખાતે જવા રવાના થશે। તમામ જે કોન્વે છે તે આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, વહીવટીતંત્રના અધિકારીઓ છે, તમામ લોકો અહીં હાજર છે અને થોડીક ક્ષણોની અંદર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી ખાતે જવા માટે રવાના થશે। બિલકુલ, તો બરાબર 1.5 કલાક જેટલો સમય તેઓ હોસ્પિટલની અંદર વિતાવ્યો, માતાની તબિયત તેઓએ પૂછી, અન્ય જે ડોક્ટર્સ છે, તબીબી જે ડોક્ટર્સ છે તેમની સાથે તેઓએ વાતચીત કરી હતી અને માતાની તબિયત સ્ટેબલ છે કે નહીં તેને લઈને પણ તેઓ ચિંતા વ્યક્ત કરી હતી। જુગલજી ઠાકોરે પણ જ્યારે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે પણ એ જ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી ચિંતામાં દેખાતા હતા, ચિંતાતુર દેખાતા હતા, કારણ કે સ્વાભાવિક છે માતાની તબિયત જ્યારે ખરાબ હોય, તેમના સમાચાર મળ્યા હોય અને જ્યારે હોસ્પિટલ જઈને જ્યારે પોતે પણ જોયું હોય તો એ ચિંતા થવી પણ સ્વાભાવિક છે, તો એ ચિંતા થઈ રહી હતી, માટે જ તેઓ તુરંત જ દોડી આવ્યા દિલ્હીથી અમદાવાદ અને ડૉક્ટર સાથે વિચાર વિમર્શ પણ કર્યો અને ડૉક્ટરની રજા લઈને જ તેઓ પરત ફરી રહ્યા છે દિલ્હી, કારણ કે તેમને પણ કદાચ એ પૂછ્યું જ હશે ડૉક્ટરને કે શું મારી જરૂર અહીંયા જણાય છે, મારે રોકાવાની જરૂર લાગે છે, કારણ કે જુગલજી ઠાકોરે જે રીતે વાતચીત કરી છે કે હાલ માતાની તબિયત સ્થિર છે, તો ડૉક્ટરે પણ એ જ કહ્યું હશે કે હાલ સ્થિર તબિયત છે એટલે ચિંતા જેવી કોઈ બાબત નથી, આપ આપના અન્ય જે કામ છે તે પૂર્ણ કરવા માટે આપ જઈ શકો છો, કારણ કે જે દેશની જે મોટી જવાબદારી છે તેમના શિરે છે, માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો કાફલો જે છે તે આવી ગયેલો છે એરપોર્ટ ખાતે અને એરપોર્ટ ખાતે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહેલા છો તો પ્રધાનમંત્રી ગુજસેલ ખાતે આવી પહોંચેલા છે અને ગુજસેલ ખાતે જે છે તે પ્રધાનમંત્રી હવે
અહીંથી પરત ફરી જે છે તે દિલ્હી જવા રવાના થશે. જે રીતે હીરાબાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આવેલા હતા અને હવે જ્યારે હોસ્પિટલ ખાતે મુલાકાત કરેલી અને ત્યારબાદ જે ખબર અંતર પૂછી અને તેમની તબિયત એ સારી છે તે પ્રકારે અંદરથી પણ માહિતી મળેલી છે. તો હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પ્રમાણેની માતાજીની ખબર અંતર એ પોતે થોડા નિરાશ હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ સારી છે અને એમની તબિયત સારી. ડોક્ટરોએ આમ તો અત્યારે હાલ કોઈ ડોક્ટર સાથે મારી વાતચીત નથી થઈ, પરંતુ વાતચીત કરી હૈ તો આપ દેખીએ જો જો ભી લોગ યહાં પર આયે હુએ થે તો વો યહાં સે અભી રવાના હો. તો સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પહોંચ્યા હતા. જેવા તેમને ખબર અંતર મળ્યા કે હીરાબાની તબિયત નાદુરસ્ત છે, તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ જે નેતાઓ હતા તેઓએ પણ પીએમ સાથે વાતચીત કરી હતી. અને જુગલજી ઠાકોરે જે રીતે સાંસદે કહ્યું કે પીએમ ચિંતામાં જણાતા હતા, આ વાત સાંભળીને જ તેઓ ચિંતામાં આવી ગયા હતા, પરંતુ ડોક્ટર સાથે વાતચીત કરી અને ત્યારબાદ તેઓ હાશકારો અનુભવ્યો છે. 1.5 કલાક જેટલો સમય તેઓ હોસ્પિટલમાં વિતાવ્યો હતો અને ડોક્ટર જ્યારે તેમને રજા આપી કે ના આપ જઈ શકો છો, આપની માતાની જે તબિયત છે તે સ્થિર છે, 2 દિવસમાં જુગલજી ઠાકોરનું જો માનીએ તો 2 દિવસમાં હીરાબાને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ શકે છે. તો ઋત્વિજ પીએમ નીકળી ચૂક્યા છે, 1.5 કલાક જેટલો સમય હોસ્પિટલમાં વિતાવ્યો, 4 વાગે તેઓ અમદાવાદ પહોંચ્યા અને 5:30 બાદ હવે લગભગ દિલ્હી માટે તેઓ રવાના પણ થઈ ચૂક્યા હશે. સંધ્યા, થોડી ક્ષણો પહેલાં જ પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યો છે અને અમદાવાદ એરપોર્ટથી તેઓ હવે દિલ્હી પરત જવા માટે રવાના થશે. જે રીતે તેમની માતા છે તેઓની તબિયત ના તંદુરસ્ત થતાં તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તેને ધ્યાનમાં રાખીને ખબર અંતર પૂછવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે લગભગ 4 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં લગભગ 1.5 કલાક જેટલો સમય છે તે વિતાવ્યો હતો. માતાના ખબર અંતર પૂછ્યા હતા, જે તબીબની ટીમ હતી તેઓની સાથે પણ તેઓએ ચર્ચા વિચારણા કરી હતી, કયા પ્રકારની તબિયત છે હાલમાં, કયા પ્રકારની જરૂરિયાત થઈ શકે છે, કેટલા દિવસ સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવાની જરૂર છે, આ તમામ બાબતો અંગે ચર્ચા વિચારણા હોઈ શકે છે. અને ત્યારબાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે દિલ્હી ખાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તેમનો કાફલો પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો છે. એટલે માતાની તબિયત હવે, હીરાબાની તબિયત હવે સ્થિર છે, સુધારા ઉપર છે, તેથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે દિલ્હી ખાતે જવા રવાના થયા છે. પહેલાં ક્યાંક ને ક્યાંક એવી પણ શક્યતાઓ હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે આજે રાત્રે રોકાણ કરી શકે છે ગાંધીનગર ખાતે, પરંતુ હવે તેમની જે માતા છે હીરાબા તેમની તબિયત સુધારા પર હોવાથી તેઓ દિલ્હી ખાતે જવા માટે રવાના થયા છે. બિલકુલ ઋત્વિજ, તો ઋત્વિજ એરપોર્ટથી આપણી સાથે જોડાયા છે અને જે રીતે પહેલાં પણ આ દ્રશ્યો બતાવ્યા જ્યારે કાફલો એરપોર્ટ પર પહોંચ્યો હતો પીએમ નરેન્દ્ર મોદીનો, તો લગભગ હવે તો ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે દિલ્હી માટે. 1.5 કલાક જેટલો સમય પીએમ નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં વિતાવ્યો અને હોસ્પિટલ તંત્ર તરફથી હજુ કોઈ એવું મેડિકલ બુલેટિન જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ આશા રાખી રહ્યા છે કે થોડા સમયમાં એ મેડિકલ બુલેટિન પણ જાહેર કરવામાં આવી શકે છે, ઓફિશિયલી એ વાત જાહેર કરવામાં આવી શકે છે. કારણ કે આ પહેલાં જ્યારે ત્યાં ઉપસ્થિત જે નેતાઓ હતા તેમની સાથે અમારી વાતચીત થઈ ત્યારે તેમનું કહેવું છે કે હીરાબાની તબિયત અત્યારે સ્થિર છે, ચિંતાજનક કોઈ જ બાબત નથી અને 1-2 દિવસમાં કદાચ તેમને રજા પણ અપાઈ શકે છે. એટલે આ કદાચ હાશકારો લઈને જ પીએમ નરેન્દ્ર મોદી હોસ્પિટલથી તેઓ નીકળી ચૂક્યા અને દિલ્હી માટે તેઓ રવાના પણ થઈ ચૂક્યા છે. તો વડાપ્રધાને માતાના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી, તબિયતમાં સુધારો પણ થઈ રહ્યો છે અને આ તેઓ આશ્વસ્ત થયા આ વાતને લઈને અને ત્યારબાદ જ તેઓ દિલ્હી માટે રવાના થયા છે. કદાચ જો પીએમ નરેન્દ્ર મોદીને પણ એવું લાગ્યું હોત કે ના જરૂર તેમની અત્યારે લાગી રહી છે
તેમની માતાની તબિયત હજુ વધારે સુધારા પર આવે ત્યારબાદ તેઓ તેમના માતાથી અલગ થઈ અને તેઓ દિલ્હી પરત ફરે. કારણ કે પહેલાં એ પ્રકારની વાત સામે આવી હતી કે પીએમ નરેન્દ્ર મોદી આજે રોકાણ કરી શકે છે, પરંતુ માતાની તબિયત હાલ સ્થિર છે અને તેઓ પણ આશ્વસ્ત થઈ ચૂક્યા છે, માટે જ તેઓ દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા છે. તો વડનગરમાં જે રીતે હાટકેશ્વર મંદિરમાં હીરાબા માટે જે પ્રાર્થના થઈ રહી હતી એ પ્રાર્થના પણ અહીંયા કામ લાગી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. એક તરફ તબીબોની જે મહેનત છે તે અને બીજી તરફ ભગવાનને પણ જે પ્રાર્થના કરવામાં આવી રહી છે, ફક્ત એ મંદિરમાં જ પ્રાર્થના નહીં પરંતુ દેશના કેટલાય લોકો જે છે એ પણ એ જ પ્રાર્થના કરી રહ્યા હશે. અનેક લોકોએ ટ્વીટ કરી અને કોઈએ પ્રાર્થના કરી ઘરે બેઠા હાથ જોડીને ભગવાનને, આંખો બંધ કરીને પ્રાર્થના કરી કે ભાઈ હીરાબાની જે તબિયત છે તેમાં સુધારો આવે, તેઓ ઘરે પરત આવે, તે પ્રકારની પ્રાર્થના કરી અને પ્રાર્થના કામ પણ લાગી રહી છે. કારણ કે એક તરફ હાટકેશ્વર મંદિરમાં પૂજાપાઠ કરવામાં આવ્યા, બીજી તરફ લોકો પણ તેમના શબ્દોના માધ્યમથી પણ તેઓ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યા હતા અને એ પ્રાર્થના કામ પણ લાગી છે. અને કદાચ દીકરાને મળીને પણ કહેવાય છે ને કે કદાચ જે રીતે હું પહેલાં પણ વાત કરતી હતી કે માતાની એક જ ઈચ્છા હોય કે તેમનો દીકરો આવીને તેમને મળે, સારા નરસા પ્રસંગો જ્યારે હોય ત્યારે દીકરા સાથે તેમની વાતચીત થાય અને કદાચ જેમની જે તબિયત નાદુરસ્ત થઈ હતી દીકરાને મળીને કદાચ એ જોશ પણ આવી ગયો હોય. અને માટે જુગલજી ઠાકોરે પણ જે વાતચીત કરી કે કદાચ એક બે દિવસમાં હીરાબાને રજા પણ અપાઈ શકે છે, તો આ પણ દીકરા સાથે મુલાકાત પણ ક્યાંક કામ લાગી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા તો આંગે વધુ અપડેટ આપીશું, પરંતુ હાલ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. તાવેલા ગેટ પર ચાલ્યા બુલડોઝર, શહેરના 5 વિસ્તારોમાં થઈ કામગીરી. અમરેલીના તરવડા સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીને માર મારવા અંગે આચાર્યનું નિવેદન. વિદ્યાર્થીએ અપશબ્દો બોલતા શિક્ષકે માત્ર ઠપકો આપ્યો હતો, કોઈ માર મારવામાં આવ્યો નથી. રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં મોટો ખુલાસો. પ્લાસ્ટિકની બોટલમાં ભરીને વેચતા હતા નકલી દારૂ. 1054 નકલી દારૂની બોટલ, 2054 બોટલ વિદેશી દારૂ જપ્ત. સમગ્ર ઘટનામાં 2 આરોપીની ધરપકડ અને 1 આરોપી ફરાર. ઘટના સ્થળેથી 7,86,000નો મુદ્દામાલ જપ્ત. ગોડાઉનમાં શંકાસ્પદ કેમિકલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. રાજસ્થાન પેપરલીક કેસમાં સૌથી મોટો ખુલાસો. પેપરલીક કેસમાં ગુજરાત કનેક્શન અંગે મોટો ખુલાસો. પકડાયેલી કારના માલિક ગણપત વિષ્ણોઈ અંગે ખુલાસો. ગણપત ભગીરથ વિષ્ણોઈ રાજસ્થાનના હેમાગુડાનો રહેવાસી. ગણપતિ ખોટા દસ્તાવેજથી બનાસકાંઠાથી કાર ખરીદી હતી. કાર નોંધણીનું સરનામું ડીસાના કંસારી ગામ. ગણપત વિષ્ણોઈએ 2020 સપ્ટેમ્બરમાં ખરીદી હતી કાર. કારને પાલનપુર આરટીઓમાં.
नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે પૃથા. તો વાતરા સમાચાર, હાલ અત્યારે હીરાબા હોસ્પિટલમાં દાખલ છે. પ્રધાનમંત્રી દિલ્હીથી હીરાબાની તબિયત પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તમામ મંત્રીઓ પણ ત્યાં પહોંચ્યા હતા, ધારાસભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા અને હીરાબાના ખબર અંતર પૂછ્યા હતા. જ્યારે હાલ અત્યારે હીરાબાની તબિયત સ્થિર જણાતા પીએમ મોદી ફરી દિલ્હી જવા રવાના થયા છે. તો પીએમ મોદી ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતાના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી પણ માહિતી મેળવી છે. તો જેવી જ પીએમ મોદીને ખબર પડી હતી કે માતા હીરાબાની તબિયત લથડી છે, તો તેઓ દિલ્હીથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. યુએન મહેતા હોસ્પિટલમાં તેઓ માતાને મળ્યા હતા. ત્યાં 1.5 કલાક જેટલો સમય તેઓએ વિતાવ્યો હતો અને માતાના ખબર અંતર તેઓએ પૂછ્યા હતા. તે ઉપરાંત તેમની તબિયત અંગે જે નિષ્ણાંત તબીબો હતા તેમને પણ તેઓ મળ્યા હતા. તમામ માહિતી તેમની પાસેથી મેળવવામાં આવી હતી. તો પીએમ મોદીને હાલ અત્યારે તેઓ પહોંચ્યા છે. તો હીરાબા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં પીએમ મોદીએ તેમના ખબર અંતર પૂછ્યા. પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો, યુએન મહેતા હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન. જ્યારે હીરાબાને સવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સહિતના નેતાઓએ લીધી મુલાકાત. આદિવાસી સમુદાયને ભેટ આપવાનો રોડમેપ તૈયાર, વિકાસ વિભાગનો 100 દિવસનો રોડમેપ છે. જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અધિકારપત્ર મળશે. 1050 આદિવાસીઓને અધિકારપત્ર અપાશે. આદિવાસી યુવાનોને રોજગારી માટે 8 તાલીમ કેન્દ્રો ઉભા કરાશે. બનાસકાંઠાના 300 આદિવાસીઓને અધિકારપત્ર મળશે. તાપીના 200, નવસારીના 100 આદિવાસીઓને મળશે અધિકારપત્ર. વલસાડના 300 આદિવાસીઓને અધિકારપત્ર આપવામાં આવશે. પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચના 50-50 આદિવાસીઓને લાભ મળશે. આદિવાસીઓને પશુપાલન માટે 5000 પશુ અપાશે. આદિવાસી યુવાનો માટે 8 તાલીમ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. તાલીમ કેન્દ્રમાં 2500 યુવાનોને તાલીમ આપવામાં આવશે. મેડિકલ ઇજનેરી માટે કોચિંગ ક્લાસ શરૂ કરાશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેબિનેટની બેઠકમાં રજૂ કર્યો પ્લાન. આગામી 100 દિવસને ધ્યાનમાં રાખી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. પોક્સો કેસ માટે દરેક એસપીને વધારાની જવાબદારી સોંપવામાં આવશે. તો વ્યાજખોરો સામે વધુ મજબૂતીથી ગાળ્યો કસાશે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અંગે કેબિનેટનો નિર્ણય, G20ની થીમ પર યોજાશે પતંગોત્સવ. પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ધોલેરામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે 68 દેશના 250 પતંગબાજોને અપાશે આમંત્રણ. કોવિડ ગાઈડલાઈનનો થશે અમલ. અમદાવાદમાં રિવરફ્રન્ટ સિવાય અન્ય સ્થળોએ પતંગોત્સવનું આયોજન. વડોદરા, પટનગર, દ્વારકા અને કેવડિયામાં થશે આયોજન. સોમનાથ, સુરત, રાજકોટ, ધોલેરા, ધોરડોમાં પણ ઉજવણી થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ બેઠક. 2 દિવસ સુધી એક્ઝામિનેશન ડિસિપ્લિનરી કમિટીની બેઠક ચાલશે, જ્યારે પરીક્ષામાં ચોરી કરનાર 95 વિદ્યાર્થીઓ અંગે નિર્ણય કરવામાં આવશે. ડમી વિદ્યાર્થી બેસાડનાર સામે પણ પગલાં લેવાશે. 95 જેટલા વિદ્યાર્થીઓ પૈકી 48 વિદ્યાર્થીઓ અમરેલી જિલ્લાના, જ્યારે 10ની ચલની નોટમાં પરીક્ષા લક્ષી લખાણ પણ ઝડપાયું હતું. તો બહારથી સપ્લિમેન્ટરી લખી અને આવનાર સામે પણ પગલાં લેવાશે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ. પીડિત ફરિયાદીઓએ સિનિયર સામે લેખિતમાં કરી ફરિયાદ. જામનગરમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ મરોશ. વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણી કરતી વખતે નશામાં આવેલા વ્યક્તિઓએ ગાળાગાળી કરી હતી, જ્યારે વ્યક્તિએ પોલીસ તરીકે ઓળખ આપી હોવાનો વિદ્યાર્થીઓએ કર્યો આક્ષેપ. કોંગ્રેસ પક્ષ તથા કોંગ્રેસ સેવાદળનો આજે સ્થાપના દિવસ. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પંટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લહેરાવ્યો ધ્વજ. કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ રહ્યા હાજર. કે કૈલાસનાથનનો કાર્યકાળ વધુ 1 વર્ષ લંબાવવામાં આવ્યો. મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ તરીકે કૈલાસનાથનના એક્સટેન્શનનો ઓર્ડર સામે આવ્યો. વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો. સુરેન્દ્રનગરના કોંગ્રેસ અધ્યક્ષ રૈયાભાઈ રાઠોડે આપ્યું રાજીનામું. કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યા. કહ્યું કે પાર્ટીએ વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારોને આપી હતી ટિકિટ. આણંદના ખંભાતમાં એપીએમસીમાં ડાંગરના પાકનું વેચાણ. ખેડૂતોને વેપારીઓ પૂરતા ભાવ આપતા ન હોવાની ફરિયાદ હતી. સરકારે નક્કી કરેલા ટેકાના ભાવનો અમલ નથી થતો. ડાંગના દિંદોરીમાં આવનખેડ ગામમાં પીપળાના વૃક્ષનું ઝડપાયું હતું, જ્યારે વૃક્ષમાંથી પાણીના ઝરણા પણ ફૂટ્યા હતા. પૌરાણિક પીપળામાં વૃક્ષમાંથી પાણીના ઝરણા નીકળતા લોકોમાં પણ કુતૂહલ.
अखिल गुजरात राज्य शाला संचालक महामंडल की सभा योजाई जारे मंडल होद्देदारों की वरणी कर मंडल प्रमुख तरीके मधु डेरी चेरमेन डॉक्टर शंकर सिंह राणा ने कराई वरणी। अमदावादनी जीटीयू रजिस्ट्रार ऑफिस पर एनएसयूआई धरना 31 डिसेम्बरे कुलपति की टर्म थे पूर्ण हजू सुधी नवा कुलपति की निमणूक नहीं थी। नर्मदा डेडियापाड़ा में धारासभ्य चेतर वसावाए सांभळ्या लोकोना प्रश्न त्यारे एसटी बस की अनियमितता ने लई अने विद्यार्थियों ने स्थानिकोए रजूआत करी हती तो कोरोना समय बंद करेली बसों ने फरी शुरू कराई। वडोदरा में मालसर गाम की गौशाला में वाछड़ी की हत्या कर बे लोग फरार वाछड़ी माथा भागे फटका मारी और हत्या निपजाती वाछड़ी की हत्या कर बेपर प्रांतीय भागता सीसीटीवी में कैद। बने परप्रांतीय लोको गौशाला में गाय की साफ संभाल राखता हता अने छेल्ला 3 महीना थी रहता हता गौशाला में गौशाला संचालके पोलीस स्टेशन में अरजी करी जारे अरजी में हत्याराओए 50,000 की चोरी कर्यानो पण उल्लेख। अमदावाद में वधु एक वीजा कौभांड युवक साथे 13.40 लाख की छेतरपिंडी करवामां आवी खोटा वीजा लेटर बतावी पैसा पड़ाव्या हता नरोडा पोलीसे तपास शुरू करी। राजकोटना पड़दरी में बे जूथ वच्चे हुपाड़ो गीत वगाड़वा मुद्दे थई हती माथाकूट जारे एक जूथे बीजा जूथ पर हुमलो कर्यानो आक्षेप छे तो 8 वधु व्यक्तिओ सामे फरियाद नोंधवामां आवी पोलीसे समग्र मामलो थाळे पाड्यो। जारे सुरेन्द्रनगर में राजकोट चूटीला हाईवे पर बस में आग लागी हती घटना में एक महिलानो मृत्यु जारे 5 प्रवासी दाज्या हता प्रवासीओनो सामान बळी खाक थयो हतो फायर विभागे आग पर मेळव्यो काबू। सुरेन्द्रनगर धांगध्रा पुलिस स्टाफे दारू नो नाश कर्यो हतो 2,28,00,000 नो विदेशी दारू और बियर जत्था नाश करवामां आव्यो उच्च अधिकारी पण उपस्थित रहा। जूनागढ़ प्लासवा गामे सिंह ने पजवतो वीडियो सामे आव्यो छे ज्यारे रस्ता पर जई रहेला सिंह पाछळ कार तोड़ावी और तेनी पजवणी करवामां आवी रही हती लाइट मारी और सिंह ने उश्केरवानो प्रयास करवामां आव्यो वन अधिकारीए तपासना आदेश आप्या। अमरेली पीपावाव पोर्ट में सिंह घुसया था जारे सिंह दृश्य केमेरा में कैद थया छे पोर्ट में अति भारे वाहनों आवता होवाथी अगाउ एक सिंहनुं मृत्यु थयुं हतुं तो फरी सिंह देखाता सुरक्षा सामे उठ्या सवाल। वडोदरा में 10 करोड़ की छेतरपिंडी आचरनार आरोपी झड़पायो 3 महीना में पैसा डबल करवानी आपतो हतो लालच 6 आरोपी तांजानिया थी मुंबई एरपोर्ट आता क्राइम ब्रांचे झड़पी पाड्यो। सूरतना चार पलसाना हालंदरू गामे बे आरोपीए कर्युं हतुं फायरिंग जारे स्थानिक पासेथी मोबाइलनी लूंट चलाव्या बाद फायरिंग करवामां आव्युं हतुं एक युवक घायल थता सारवार हेठळ खसेडायो पोलीसे तपास शुरू करी। स्टेट मोनिटरिंग सेले अमदावाद में पाड्या दरोडा जारे सॉप लिक्विडनी आड़मां दारूना पार्सल पाड़ाव्या हता जारे शाहीबाग मांथी 480 विदेशी दारूनो जत्थो झड़पी पाड़वामां आव्यो घटनामां एक आरोपी पकड़ायो 5 फरार। पोर्टर पार्टनर एप पर ऑर्डर बाद टेम्पो चालक दारू साथ पकड़ायो हतो बॉक्स पर खोटा स्टीकर अने बिलती साथ झड़पवामां आव्यो हतो आ जत्थो तो खोटी बिलती बतावता दारूनुं नेटवर्क झड़पायु हतो। सूरत में गैरकायदेसर बायोडीजल वेपलो करते आरोपी झड़पायो दुबई शारजहा बायोडीजल मंगावी ने करते वेचाण एक वर्ष थी आरोपी हतो फरार लुसाका कंपनी में जहाज मार्फते मंगावतो हतो बायोडीजल। एक वर्ष पहला सरथाणा पुलिस से 70 आरोपियों की करी थी धरपकड़ बायोडीजल सप्लाय करना मोहम्मद जुबेर बोंडो हतो जारे सरथाणा पुलिस से 4,95,000 नो मुद्दामाल कब्जे कर्यो। सूरतना कामरेज में सोशल मीडिया पर फेक एकाउंट बनावी और फरियादी फोटो शेर करवामां आव्या हता फरियाद ने आधार पुलिस 20 वर्षीय बे युवकों सामे गुनो नोंधी धरपकड़ करी। तो समाचार सुपरफास्ट में अत्यारे बस आटलू ज वधु समाचार माटे जोता रहो न्यूज 18 गुजराती नमस्कार। हॉस्पिटल में सारवार हेठळ कोरोनानी संभावित लहर वच्चे छोटाउदेपुरनी सरकारी हॉस्पिटलमां डॉक्टरनी अछत धारासभ्य राजेन्द्र राठવાએ व्यक्त करी चिंता लोकोए डॉक्टरनी सुविधा अंगे करी मांग। नड़ियादमां बीएसएफ जवाननी हत्यानो मामलो बीएसएफ द्वारा मृतक जवानने लई निवेदन जाहिर करायुं बीएसएफना आईजीए पोलीस अधिकारीओ साथे करी वात मृतक जवानना परिवारजनों साथे पण करी वात मामलानी तपासमां पोलीसनो माग्यो सहयोग बीएसएफ अने गुजरात पोलीस न्याय माटे कटिबद्ध।
નડિયાદના વનીપુરા ગામે બીએસએફ જવાનની હત્યા બાબતે ખુલાસો. આરોપીએ જવાનની સગીર વયની દીકરીનો વિડીયો કર્યો વાયરલ. આરોપીને ઠપકો આપવા બીએસએફ જવાન, તેની પત્ની અને પુત્ર પહોંચ્યા હતા. બીએસએફ જવાન દ્વારા ઠપકો અપાતા આરોપીએ યુવકના પરિવારજનોને હુમલો કર્યો. પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી. બીએસએફ જવાનનું મોત. જવાનની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ યાત્રા નીકળી. સમગ્ર ઘટના બાબતે ચકલાસી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ. જવાનના પત્નીએ આરોપીઓને કડક સજા આપવા કરી માંગ. અમદાવાદના અનાજ દળે સુપરફાઇન ગરગંટી તો માઇક્રોફાઇન. પ્રધાનમંત્રી મોદીએ હીરાબાના ખબર અંતર પૂછ્યા. હીરાબાની તબિયત સુધારા પર પીએમ દિલ્હી જવા રવાના. G20ની થીમ પર યોજાશે અમદાવાદમાં પતંગોત્સવ. કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય. 68 દેશના પતંગબાજોને અપાશે આમંત્રણ. વ્યાજખોરો સામે કસાશે મજબૂત ગાડીઓ. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેબિનેટમાં રજૂ કર્યો પ્લાન. એસપીને સોંપાશે વધારાની જવાબદારી. વડોદરાના માલસર ગામની ગૌશાળામાં વાછરડીની હત્યા. હત્યા કરી બે લોકો ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અનાજ દળે સુપરફાઇન ગરગંટી તો માઇક્રોફાઇન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. પીએમના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત છે. હીરાબાની તબિયતમાં હવે સુધારો થયો છે તેવું કહેવામાં આવ્યું છે. યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. પ્રધાનમંત્રી મોદીએ હીરાબાના ખબર અંતર પૂછ્યા છે તો ડોક્ટરો સાથે પણ તબિયતને લઈને ચર્ચા કરવામાં આવી. હીરાબાના ખબર અંતર પૂછીને પીએમ હવે રવાના થઈ ચૂક્યા છે. હાલ તબિયત સુધારા પર છે. જુગલજી ઠાકોર દ્વારા આ વાત કહેવામાં આવી છે. બે દિવસમાં હીરાબાને રજા પણ મળી શકે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેસી રહ્યા બેઠા અને જે પ્રમાણેની માતાજીની ખબર અંતરે પોતે થોડા નિરાશ હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ સારી છે અને એમની તબિયત સારી. ડોક્ટર જોડે મારે વાત થઈ છે કે એમની સ્થિતિ સ્ટેબલ છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બા જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. અને સમાચાર, ગાંધીનગરથી તમામ મંત્રીઓના પીએ પીએસની થશે નિમણૂક. એક બે દિવસમાં આવી શકે છે ઓર્ડર. સીએમએ તમામ નિમણૂક પત્રો પર સહી કરી છે. એક બે દિવસમાં જાહેરાત પણ થઈ શકે છે. નિમણૂકમાં રિપીટ નો રિપીટની થિયરી નહીં થાય લાગુ. તો એક બે દિવસમાં ઓર્ડર આવી શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી છે. સાથે જ સીએમએ તમામ નિમણૂક પત્રો પર સહી પણ કરી દીધી છે. તો એક બે દિવસમાં જાહેરાત કરવામાં આવી શકે છે. વધુ માહિતી માટે ગીતા જોડાય છે ફોન લાઈન પર. ગીતા, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે પીએ પીએસની નિમણૂકને લઈને? જી, જે નવનિયુક્ત મંત્રીમંડળ છે પીએમ સહિત કુલ 17 જણાનું તેઓના પીએપીએસની નિમણૂક બાકી છે. એક અગાઉ એવું મનાઈ રહ્યું હતું કે આગામી 15 જાન્યુઆરી સુધીમાં નિમણૂકો થશે, પરંતુ સૂત્રોનું માનીએ તો આ નિમણૂકો 15 જાન્યુઆરી પહેલા વહેલી જ આજ વર્ષમાં આવી જશે. તમામ નિમણૂકો જાહેર થઈ જશે. આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ પીએપીએસના નિમણૂક પત્રો પર સહી કરી દીધી છે. માત્ર જાહેરાતની ઔપચારિકતા બાકી છે, જે આવતીકાલે અથવા પરમ દિવસે થવાની સંભાવના છે. ખાસ તમને જણાવવા માંગીશ કે અગાઉ એવું હતું કે જે જૂના મંત્રીઓ હતા, એટલે કે જે રૂપાણીનું મંત્રીમંડળ હતું, પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું મંત્રીમંડળ હતું, તેના પીએપીએસ ને રિપીટ કરવા નહીં. પરંતુ આ વખતે પીએપીએસ માં રિપીટ અથવા નો રિપીટની થિયરી નહીં લાગુ પડે. જે જેન્યુઅન હશે, જે લાયક ધરાવતા હશે અને જેની મંત્રીઓએ ડિમાન્ડ કરી હશે અથવા તો વિભાગમાંથી જેની ભલામણ હશે અને જે સુચારુ રૂપે આયોજન કરી શકે તેમ હશે, સંચાલન કરી શકે તેમ હશે તેવા ઉમેદવારોની પસંદગી કરાઈ છે. આવતીકાલે અથવા પરમ દિવસે પીએપીએસના નામોની ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે. આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ નિમણૂક પત્રો પર સહી કરી દીધી છે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો એક બે દિવસમાં જાહેરાત થાય તેવી સંભાવના. પોલીસ વિભાગની ભરતીમાં ફેરફારની સરકારની વિચારણા. શારીરિક શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર થઈ શકે છે.
નવા નિયમો માટે એક કમિટી બનાવવામાં આવશે. ભરતી સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ સાથે મળીને બનાવશે નિયમો. તો કમિટી ચર્ચાના અંતે ગૃહમંત્રીને રિપોર્ટ સોંપવામાં આવશે. આગામી 10 વર્ષને ધ્યાને રાખીને નિયમો નક્કી કરવામાં આવશે. તો ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સૌથી ઓછું નલિયામાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ભુજ, રાજકોટમાં 10 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી. ઠંડા પવન ફૂંકાતા રાજ્યવાસીઓ પણ ઠૂંઠવાયા છે. તો 10 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. હજુ રાજ્યમાં ઠંડીનો જે ચમકારો છે તે યથાવત રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી. વડોદરામાં આવેલ SSG હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓ ઠંડીમાં બહાર સુવા માટે મજબૂર છે. SSG હોસ્પિટલમાં રહેવા માટે 16 કરોડનું બિલ્ડિંગ બનાવાયું હતું, તે હાલ ધૂળ ખાઈ રહ્યું છે. તો સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની બહાર દર્દીઓના સગાઓને ઠંડીમાં રહેવાનો વારો આવ્યો છે, જે બાદ અનેક સવાલો ઉભા થયા છે. સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલની અંદર ઘોર બેદરકારી સામે આવી રહી છે. જે દાખલ દર્દીઓ છે તેમના પરિવારને રહેવા માટે છેલ્લા 9 મહિનાથી કરોડોના ખર્ચે તૈયાર થયેલું બિલ્ડિંગ હજુ પણ બંધ હાલતની અંદર છે. તેના જ કારણે જે દર્દીઓ દાખલ છે તેમના સગાવાલાને અહીંયા આગળ ખુલ્લી ઠંડીની અંદર જે ખુલ્લું ફર્શ છે તેની અંદર સુવાનો વારો આવી રહ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલું આ બિલ્ડિંગ 9 મહિનાથી તૈયાર છે, પરંતુ હજુ પણ તેનું લોકાર્પણ નથી થતું કે તેને ખુલ્લું મૂકવામાં નથી આવ્યું. મારા બાબા દાખલ છે. શું થયું છે અને તમે આગળ કેટલા દિવસ થી બહાર કઈ રીતે સુઈ રહ્યા છો? અમે બહાર સુઈએ છીએ ઠંડીમાં. કઈ આગળ? અહીંયા આગળ બહાર જ, ખુલ્લામાં. હા, ખુલ્લામાં. ત્રણ ચાદર લઈને ઊંઘું છું તો ઠંડી લાગે છે. ખબર પડતા બિલકુલ 3-4 ચાદર લઈને છું છતાં પણ ઠંડી લાગે ને. જે બીજા લોકો છે તેઓ પણ રાતના સમયે અહીંયા આગળ જ બેસી રહેવા પર મજબૂર થાય છે, કારણ કે જે 9 મહિનાથી જે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે તે બિલ્ડિંગનું લોકાર્પણ નથી થયું. અંકિત ગોંડશીકર, News18 ગુજરાતી, વડોદરા. તો હાલ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો લોકો સ્વેટર અને જેકેટનો સહારો લઈ રહ્યા છે, ત્યારે પ્રાણીઓ અને પક્ષીઓને ગરમી મળે તેવી વ્યવસ્થા સુરત ઝૂમાં કરવામાં આવી. વન્યજીવોને તેમના પરિસરમાં લાકડા સળગાવીને તાપણું કરાયું અને ઘાસ પણ પાથરવામાં આવ્યું છે કે જેથી તેઓ ગરમાવો અનુભવે. ત્યારે સવાર, સાંજ અને રાત્રિ દરમિયાન બીજા પ્રાણીઓને અલગ અલગ સમય પર બેરેકમાં હીટર દ્વારા પણ ગરમ વાતાવરણ પૂરું પડાઈ રહ્યું છે. આ સાથે જ પક્ષીઓ માટે બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે, જો તેઓને ઠંડી લાગે તો તેના નજીક બેસી શકે. ઝૂમાં રહેલા પ્રાણીઓને અહીંયા રહેલા કર્મચારીઓ પોતાના પરિવારનો એક જ સભ્ય ગણીને તેમની માવજત કરતા હોય છે. જેવા કે દીપડા, રીંછ, સિંહ, રીંછ, એ લોકોના માટે ખાસ હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હરણકુંડના જે પ્રાણીઓ છે એમનામાં તાપણાની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમનામાં સૂકું ઘાસ પાથરવામાં આવ્યું છે, જેની કારણે એ લોકો તેમાં બેસી અને ગરમાટો મેળવી શકે. અને પક્ષીઓમાં બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ઠંડી ખૂબ લાગે તો એ લોકોની નજીક બેસી અને ટેમ્પરેચર મેન્ટેન. તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત 9મા દિવસે ઠંડીનો પારો યથાવત જોવા મળ્યો છે. અહીં છેલ્લા 9 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. આબુમાં 2 દિવસ પહેલા લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીની મજા માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં આવી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે. ખૂબ સરસ ઠંડુ, એકદમ 0 ડિગ્રી પર છે અને ફરવાની ને એન્જોય કરવાની ખૂબ મજા આવી. અને અમે બધા ગ્રુપમાં આવ્યા છીએ અને તાત્કાલિક નક્કી કરીને તાત્કાલિક આવી ગયા. નખી લેકથી જે આખો એનું સર્કલ છે લેકનું, ત્યાં ફર્યા તો એકદમ ડિવાઇન ફિલિંગ. બ્રહ્માકુમારીઝનું જે ગાર્ડન એરિયા બનાવ્યું છે એમાં ખરેખર બેસીને યોગ પ્રાણાયામ કરવાની મજા આવી અને વી એન્જોયડ અ લોટ.
તો જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામમાં લોકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કેમ કે આ વિસ્તારમાં દીપડાના આતંકી કહેર મચાવ્યો છે. 3 દિવસ પહેલા એક બાળકીને દીપડાએ તેના દાદાના હાથમાંથી ઝૂંટવી તેનો શિકાર કર્યો હતો. આ વિસ્તારને 8 થી 10 દીપડાએ પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેને લઈને ગામ લોકોના જીવ અધ્ધરે ચડી ગયા છે. શાળાએ બાળકોને તેડવા મૂકવા માટે તેમના પરિવારજનો સાથે હથિયાર લઈને જવું પડે છે. દીપડાનો આ વિસ્તારમાંથી કાયમ નિકાલ આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. મારી દીકરીને દીપડાએ મારી નાખી છે અને મારા મોટા બાપા લઈને ગયા હતા, એના હાથમાંથી દીપડો લઈને વયો ગયો અને દીપડાનું હજી પણ કાંઈ એની કાર્યવાહી નથી કરી. એવા 8 થી 10 દીપડા છે, એમાંથી 2 જ પૈકડા છે અને હજી કાલે જેસીબી મોકલ્યું હતું એક સરકારે, અત્યારે કાલનો દિવસ પૂરતું જ મોકલ્યું, હજી અત્યારે જેસીબી મોકલ્યું નથી. અમારા ગામમાં દીપડાનો બહુ ત્રાસ છે એટલે અમે ટોળામાં છોકરાને મૂકવા જઈએ છીએ. આજુબાજુ ક્યારે હુમલો કરે કાંઈ ખાતરી નથી. અવારનવાર દીપડા ગામમાં જે આટા ફેરા કરે છે, ફોરેસ્ટ ખાતાએ પાંજરા મૂકી અને 2 દીપડાને પૈકડા છે. હવે અમારી માગણી એવી છે ગામ લોકોની કે અમારે ઓજત કાંઠાની આજુબાજુમાં રેવન્યુમાં જંગલ વિસ્તાર જેવું વધારે થઈ ગયું છે અને જંગલ વિસ્તાર જે દૂર થાય તો જ દીપડાનું વસવાટ આમાંથી બંધ થાય. અમારા વાલી હથિયાર સાથે અમને સ્કૂલે ભેજે છે અને અમારા શિક્ષક ઝાલા સર તે મેઇન ગેટને લોક મારે છે તેથી કોઈ અંદર આવી શકે નહીં અને વાલી અમને સ્કૂલે મૂકવા આવે છે હથિયાર સાથે. વંથલી તાલુકાના સોનાડી ગામે 3 દિવસ પહેલા દીપડા એક બાળકીને ફાડી ખાતા સમગ્ર ગામ છે તે ભયના ઓથાર નીચે હાલ જે જીવી રહ્યું છે. હું જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે સોનાડી ગામના છે. દીપડાને પકડવા માટે થઈ અને વન વિભાગે છે તે હાલ 3 થી વધુ પાંજરા મૂકેલા છે. જે સોનાડી ગામ છે તેમની વસાહત નજીક દીપડો આવી જાય છે તેવા ગામ લોકોનો આક્ષેપ છે. સાથે ગામજનો એમ પણ જણાવી રહ્યા છે કે 10 થી વધુ દીપડાઓ છે તે સોનાડી ગામની આજુબાજુમાં છે અને જે બાવળની કાંટો છે તેમાં છે તે દીપડા પડી રહ્યા છે. હાલ જે ગામ લોકોનો જે આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થતું નથી અને માનવી ઉપરના હુમલાઓ છે તે વધી રહ્યા છે. દીપડાના આતંકને લઈને ગામ લોકો છે તે હિજરત કરી શકે તેવી પરિસ્થિતિ છે. હાલ જે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમાં 2 દીપડાને પકડવામાં છે અને તેને પૃથ્થકરણ માટે સકરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવ્યા છે. હાલ જે પાંજરા મૂકવામાં આવ્યા છે તેમાં હજુ સુધી કોઈ દીપડો આવ્યો નથી, પણ દીપડાના આતંકને લઈ અને જે સોનાળી ગામના લોકો છે જે સ્થાનિકો છે તે સતત ભય નીચે જીવી રહ્યા છે અને ખાસ કરીને તે લોકો એવી માંગ કરી રહ્યા છે કે વન વિભાગ તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરી અને સ્થાનિકોને છે ને દીપડાની દહેશતથી દૂર કરે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સોનાળી. સોનાળી ગામે દીપડાના આતંક બાદ જે અહીંયા સ્કૂલમાં બાળકો ભણે છે તેના વાલીઓ છે તે સાથે આવે છે અને વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા આવે છે ત્યારે શાળાના પ્રિન્સિપાલ વતી પણ દીપડાથી બચવા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે આપણે જાણીએ સાહેબ પાસેથી. જી સર, અહીંયા જે દીપડાનો ભય છે કઈ રીતે શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે? કઈ રીતે? શનિવારે ઘટના બન્યા બાદ સોમવારથી જ મેં નક્કી કર્યું કે શાળામાં વિદ્યાર્થીઓ આવે ત્યારબાદ હું શાળાના મેઇન ડોરને મેઇન દરવાજો છે ને લોક મારી દઉં અને 5 વાગે ખોલું. જે બાળકોને કંઈ પણ મધ્યાહન ભોજન આવે એ વખતે અમે ખોલીએ અથવા તો કોઈ પણ બાળકોના વાલીઓ કંઈ મળવા આવે તો અમે ખોલીને અંદર આવવા દઈએ. બાકી શાળાનો ગેટ બે મેં બંધ કરી દીધો છે. બસ એ કાળજી આગળ હાલ પૂરતી રાખી છે. અમારી અપેક્ષા એવી છે કે આ બાઉન્ડ્રી છે એ પણ ઠેકી શકે દીપડો તો એને ઊંચી લેવામાં આવે તો એ સારું. બરાબર, એ આ માટે આ પ્રિકોશન લીધું છે હાલ પૂરતું તો એટલું. જે ચોક્કસથી જે શાળાના પ્રિન્સિપાલ છે આચાર્ય સાહેબ છે તેનું કહેવાનું છે કે જે શાળામાં વિદ્યાર્થીઓ ભણવામાં આવે છે તેની સિક્યુરિટી માટે સુરક્ષા માટે થઈ અને જે શાળાનો મેઇન ગેટ છે તે બંધ કરી દેવામાં આવે છે જેને લઈ દીપડો સ્કૂલમાં ઘૂસી ન શકે. સાથે સાથે જે શાળાની ફરતે જે દિવાલ છે તે જો ઊંચી લેવામાં આવે તો દીપડો છે તે દિવાલ ઠેકીને અંદર ન આવી શકે અને વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ જે શાળા સ્ટાફ છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. હાલ જે શાળાએ બાળકો આવે છે તેને વાલીઓ મૂકવા આવે છે સાથે સાથે અને શાળાનો ગેટ છે તે બંધ કરી દેવામાં આવે છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સોનાડી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનને ઉધડા લીધા. કુલ 144ના સ્ટાફમાંથી મેન્યુઅલ રજિસ્ટરમાં 17 લોકોની સહી દેખાતા ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળ્યા. મેડિકલ કોલેજમાં પ્રોફેસરો અને ડોક્ટરોની અનેક જગ્યાઓ ખાલી જોવા મળી. ધારાસભ્યોએ મેડિકલ કોલેજના ડીન અને સિવિલ અધિક્ષકની હાજરીમાં તમામ વિગતોનો રિપોર્ટ માંગ્યો.
તો નર્મદાના ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. એસટી બસની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ રજૂઆત કરી હતી, જેને લઈને ડેપો મેનેજરને રજૂઆત પણ કરવામાં આવી હતી. કોરોના સમયે બંધ 15માંથી 5 બસોને ફરી શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં જરૂર જણાશે તો વધુ બસો શરૂ કરવામાં આવશે. કોરોના કાળમાં જે 5 ટ્રીપો બંધ હતી, જે હાલ બંધ છે, જેની માંગણી આ ડેડિયાપાડાની જનતાએ કરી છે, એને પણ હકારાત્મક રીતે વલણમાં લઈ વિધિન 2 ડેઝ એ ટ્રીપોને 1 મહિના બાદ અમે વિશ્લેષણ કરશું કે મુસાફર જનતા એનો પૂરતો લાભ લે છે કે કેમ. જો મુસાફર જનતા આ ટ્રીપોનો પૂરતો લાભ લેશે તો ટ્રીપોમાં વધારો પણ કરી આપીશું. જે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જેટલી પણ બસો હતી એ અમારા વિસ્તારમાં અમને પૂરતી મળે અમારી માંગણી હતી, અને ચોક્કસ પ્રશાસને અમારી માંગણીને ધ્યાને રાખીને જે કાર્યવાહી કરી છે એનાથી અમે એમનો આભાર માનીએ છીએ. અને બીજી કંઈ જે પણ બસો અમે અમારી માંગણી કરી છે એ બસો પણ ટૂંક સમયમાં અમને ઉપલબ્ધ થાય એવી એમના પર પણ આશા રાખીએ છીએ. વિજયામાં આંબલી ચોક ખાતે નદીની બંને સાઇડમાં ઉભેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દઈને દબાણો હટાવવા માટે અનેક નાના ધંધાર્થીઓ બેરોજગાર બની ગયા હતા. વિજયામાં અંદાજે 200 જેટલા નાના વેપારીઓના રોજગાર ધંધાને સરકારી તંત્ર દ્વારા જડમૂળથી ઉખાડી નાખવામાં આવતા ગરીબ વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. આ ડિમોલિશન 3 જેસીબીની મદદથી કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશન વેળાએ પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ, જસદણ પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ સ્ટાફ સહિતના ટીમના મેમ્બર્સ હાજર રહ્યા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સગીર ભાઈની દીકરીનો વિડીયો કર્યો વાયરલ. આરોપીને ઠપકો આપવા બીએસએફ જવાન, તેની પત્ની અને પુત્ર પહોંચ્યા હતા. બીએસએફ જવાન દ્વારા ઠપકો અપાતા આરોપીએ યુવકના પરિવારજનોને હુમલો કર્યો. પત્ની અને પુત્રને ગંભીર ઇજા પહોંચી. બીએસએફ જવાનનું મોત. જવાનની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ યાત્રા નીકળી. સમગ્ર ઘટના બાબતે ચકલાસી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ. જવાનના પત્નીએ આરોપીઓને કડક સજા આપવા કરી માંગ. અમદાવાદના છારાનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. જુગાર રમનારા આરોપીની ધરપકડ. 1 લાખ રોકડ સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત. ઘટનામાં 12 આરોપીની ધરપકડ, 5 ફરાર. મહેસાણામાં સતલાસણાના શાહપુરગઢમાંથી ગાંજો પકડાયો. 19.455 કિલોગ્રામ ગાંજા સાથે 3 શખ્સની ધરપકડ. મહેસાણા એસઓજીએ કરી કાર્યવાહી. સુરતની મહિલા પોલીસકર્મીએ ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું. પ્રીતિ પટેલ ડ્રેગન બોટની સ્પર્ધામાં જીત્યો મેડલ. સતત મહેનત અને પરિશ્રમથી પ્રીતિ પટેલે અલગ નામના હાંસલ કરી. ભરૂચના સિલીગુડી ગામ પાસે મેમર્સ મેટાબોલ્ટ કંપની સામે લોકોએ કર્યો વિરોધ. જીપીસીબીની લોક સુનાવણીમાં ગામલોકોએ કર્યો વિરોધ. એમડબલ્યુ સ્પ્રે ડ્રાયર અને ડ્રમ ડિકન્ટામિનેશનના પ્લાન્ટનો કરાયો વિરોધ. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. સમગ્ર જિલ્લો ગાઢ ધુમ્મસથી ઘેરાયો. ઝીરો વિઝિબિલિટી થતા વાહન ચાલકોમાં પરેશાની. લોકો પાર્કિંગ લાઇટના સહારે વાહન ચલાવવા મજબૂર. રાજકોટના મોવિયા ગામ કુતૂહલ પેદા કરતી ઘટના. ડ્રાઈવર વગર ટ્રેક્ટર ચાલતું હોવા મળ્યું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. પરાગ માર્બલની સામે એક ગેરેજમાંથી આપમેળે ટ્રેક્ટર દોડતું થયું. ગેરેજમાં પડેલું ટ્રેક્ટર આપમેળે ચાલતું જોવા મળતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા. ન્યૂઝ 18 ગુજરાતી કોઈ અંધશ્રદ્ધા કે ચમત્કારની વાતને સમર્થન નથી આપતું. ભરૂચમાં વાગરાના જોલવા ગામમાં જૂની અદાવતમાં ધીંગાણું. ઉભેલા લોકો પર કાર ચઢાવી દીધાના સીસીટીવી આવ્યા સામે. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા. રોષ ભરાયેલા લોકોએ કારના કાચ તોડ્યા. 5થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. બનાવને લઈ પોલીસે કરી તપાસ. હિંમતનગરમાં 28 દંપતીઓને કરાયા સન્માનિત. સિનિયર સિટીઝન એસોસિએશને કર્યા સન્માનિત. લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરેલા દંપતીઓનું કરાયું સન્માન. સામૂહિક લગ્નવિધિના માહોલ વચ્ચે અભિવાદન પ્રસંગની ઉજવણી. જામકંડોરણામાં સરપંચની દાદાગીરીનો વિડીયો વાયરલ. ઈશ્વરિયા ગામના સરપંચની દાદાગીરીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. વિકાસના કામો પર સવાલ કરતા સભ્યને ધમકી. તલાટીની હાજરીમાં ધમકી આપતો વિડીયો વાયરલ. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયો અંગે કોઈ પુષ્ટિ નથી કરતું.
જૂનાગઢના મેંદરડામાં રસ્તા પર ચક્કાજામ, સોનારડીમાં ફરી દીપડાએ દેખા દેતા લોકોમાં રોષ, સ્થાનિકોએ કર્યું રસ્તા રોકો આંદોલન, માણાવદરના ધારાસભ્ય પહોંચ્યા હતા ઘટનાસ્થળે. નરભક્ષી દીપડાએ ત્રણ દિવસ પહેલા સોનારડીમાં બાળકીનો કર્યો હતો શિકાર, ફરી દીપડો દેખાયો હોવાનો સ્થાનિકોનો આરોપ, વન વિભાગ દ્વારા 5 પાંજરાઓ મુકાયા, તંત્રની સમજાવટથી મામલો થાળે પડ્યો. બનાસકાંઠા સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, નડાબેટ નજીક તારની વાડ પાર કરી ભારત પહોંચ્યો યુવક, બીએસએફના જવાનોએ યુવકને ઝડપી પાડ્યો. અંબાજીમાં દાતાના વિધાનસભાના ચૂંટણીના ભાજપ ઉમેદવાર લાતુ પારઘી સામે ફરિયાદ, બળજબરીથી ગાડી લઈ લીધી હોવાની ફરિયાદ, લાતુ પારઘી અને પુત્ર રોહિત પારઘી સામે ફરિયાદ. રાજકોટમાં લોકગાયક દિવાયત ખબર સામે ગાડીઓ કસાયો, પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો, રિપોર્ટમાં કાવતરું રચીને હુમલો કર્યાનો ઉલ્લેખ. વેલકમ બેક. અમરેલીના પીપાવાવ પોર્ટની અંદર સિંહની લટાર જોવા મળી હતી. વહેલી સવારે સિંહ ઘૂસતા મોબાઈલના કેમેરામાં દ્રશ્યો કેદ થયા. આ વિસ્તારમાં મોટા કન્ટેનર, ટ્રેલર, ક્રેન સહિત અતિ ભારે વાહનો સતત 24 કલાક દોડતા રહે છે. અગાઉ અહીં ટ્રેલરની અડફેટે આવતા સિંહનું મોત પણ થયું હતું. હવે ફરી સિંહના જોખમી દ્રશ્યો સામે આવ્યા છે. તાપીના મોરદેવી ગામના એક જ પરિવારના 3 સભ્યોના મોત નિપજ્યા છે. ખેતરમાં ઉભેલા પાકને બચાવવા માટે ખેતરને ફરતે તારની વાડ પર મૂકેલ વીજ કરંટ લાગતા મોત નિપજ્યા. પિતા, માતા અને પુત્રના મોત થતા ગામમાં ગમગીની છવાઈ છે. તો ખેતરના પાકને ભૂંડ જેવા જાનવરોથી બચાવવા ખેતરમાં કરંટની લાઇન મૂકતા આ સમગ્ર ઘટના બની છે. સુરત શહેરમાં કોરોનાને લઈને આરોગ્ય તંત્ર હવે સક્રિય થયું છે. તો બીજી તરફ કોરોના વેક્સિન લેનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં 26,000 કરતાં વધારે લોકોએ વેક્સિન લીધી છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ લોકો હવે કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ રહ્યા છે, જેને પગલે મનપા પાસે 3 દિવસ ચાલે તેટલા જ વેક્સિનનો ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. તો બીજી તરફ વેક્સિન લેનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 26,000 જેટલું વેક્સિન કવરેજ થયું છે. કોવેક્સિન અને કોવિશિલ્ડના લગભગ 3,000-4,000 ડોઝ હાલમાં પણ ઉપલબ્ધ છે. આમ જોવા જઈએ તો પ્રથમ ડોઝ સુરત કોર્પોરેશન વિસ્તારમાં લગભગ 41 લાખ લોકોએ લીધો હતો, સેકન્ડ ડોઝ 37 લાખ લોકોએ લીધો છે અને 8,51,000 જેટલા વ્યક્તિઓએ બુસ્ટર ડોઝ લીધો છે. યુવાનોમાં 31ને લઈને અનેરો ક્રેઝ હોય છે અને હાલ દરેક પર્યટન સ્થળો પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તેવામાં જેને વીરપુરની પાવન ધરતી કહેવાય છે એવા સંત શ્રી શિરોમણિ જલારામ બાપાના મંદિર ખાતે દર્શન માટે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. હું લગભગ 12 વર્ષથી વીરપુર દર ગુરુવારે આવું છું. જલારામ બાપાની કૃપા તો અપરંપાર છે, કંઈ માગવું જ નથી પડતું બાપા પાસે. જે ભગવાનને ખુદ અહીંયા વીરપુર આવીને માગવું પડતું હોય તો આપણે શું માગવાની જરૂર છે. જલારામ બાબાનું નામ લે એટલે 31st હોય કે ગમે તે હોય, જલારામ બાપા વીરપુર એટલે વીરપુર, અને એ માટે બધા દમણ જાય કે અલગ અલગ પ્લેસ પર જાય. બટ અમે લોકો એવું બિલીવ કરીએ કે જ્યાં સુધી જેના પર શ્રદ્ધા રાખીએ, અગર અહીંયા વીરપુર આવીએ તો બસ આપણા મનને એ શાંતિ મળે. સંત શિરોમણી જલારામ બાપાની જગ્યામાં 25મી ડિસેમ્બરથી લઈ 31મી ડિસેમ્બર સુધી અહીં માનવ મહેરામણ ઉભરાય છે. લોકો 31માં બહાર બધે ફરવા જાય છે, એની અહીંયા જલારામ બાપાના મંદિરે અમે ફરવા આવ્યા છીએ. જલારામ બાપાની અપાર શ્રદ્ધા છે, લોકો બહાર ફરવા જાય એના કરતાં અહીંયા મંદિરે આવી અને બાપાના દર્શન કરે, બાપાની શ્રદ્ધા અપરંપાર છે. પંચમહાલમાં ચાઇનીઝ દોરીઓને લઈને નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા ચાઇનીઝ દોરીના 7 ફિરકા ઝડપી પાડવામાં આવ્યા છે. શહેરના અણિયાદ ચોકડજી વિસ્તારમાં આવેલ પતંગ અને દોરાની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા
પ્રતિબંધિત દોરીનો જથ્થો ઝડપાયો છે. તો મકર સંક્રાંતિના પર્વ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં હાલ 8 ફૂટની એક એવી પતંગ તૈયાર કરવામાં આવી છે જે લોકોને એક સામાજિક સંદેશ આપશે. હાલ કતારગામ વિસ્તારમાં બનેલી 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ અજય રાણા નામના એક વ્યક્તિએ સ્ટોપ રેપ સંદેશ સાથે 8 ફૂટનો પતંગ બનાવ્યો છે, જેની ઉપર એક નાની બાળકી બળાત્કારીને રોકી રહી હોય તેવું ચિત્ર છે અને બીજી બાજુ બળાત્કારીને ફાંસીની સજા થાય તેવો એક સંદેશ જોવા મળી રહ્યો છે. રિલાયન્સ જીઓએ તેની જીઓ 2 5G સેવા અન્ય 11 શહેરોમાં લોન્ચ કરી. લખનૌ, નાસિક, ઔરંગાબાદ સહિતના શહેરોમાં સેવા લોન્ચ કરવામાં આવી. 11 શહેરોમાં 5G સર્વિસ આપતું જીઓ પહેલું ઓપરેટર છે. જીઓ યુઝર્સ ટ્રાન્સમિશનનો લાભ લઈ શકશે. ઈ ગવર્નન્સ, ઓટોમેશન, ગેમિંગ, હેલ્થકેર, આઈટી સેક્ટરને પણ 5G સર્વિસ ટેકનોલોજીથી લાભ થશે. જીઓ યુઝર્સ 5G સેવાનો લાભ લઈ શકશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સ્થાપક અને ચેરમેન ધીરુભાઈ અંબાણીની આજે 90મી જન્મજયંતિ છે. આ અવસર પર રિલાયન્સ ફાઉન્ડેશને આવતા વિદ્યાર્થીઓને લઈને મોટી જાહેરાત કરી. રિલાયન્સ ફાઉન્ડેશને 10 વર્ષ સુધી 50,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય કર્યો. 2022-23માં 5,000 સ્નાતક અને 100 અનુસ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળશે. ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આર્થિક રીતે નબળા અને ભણવામાં હોશિયાર બાળકોને રિલાયન્સ ફાઉન્ડેશન 2022-23માં 2 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપશે. સાથે જ મેરિટ આધારિત અનુસ્નાતક શિષ્યવૃત્તિમાં 6 લાખ રૂપિયા આપવામાં આવશે. તો 14 ફેબ્રુઆરી 2023 સુધી વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. અમદાવાદમાં ધીંગાણું, ઉભેલા લોકો પર કાર ચઢાવી દીધાના સીસીટીવી આવ્યા સામે. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા. રોષ ભરાયેલા લોકોએ કારના કાચ તોડ્યા. 5થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. બનાવને લઈ પોલીસે કરી તપાસ. હિંમતનગરમાં 28 દંપતીઓને કરાયા સન્માનિત. સિનિયર સિટીઝન એસોસિએશને કર્યા સન્માનિત. લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરેલા દંપતીઓનું કરાયું સન્માન. સામૂહિક લગ્નવિધિના માહોલ વચ્ચે અભિવાદન પ્રસંગની ઉજવણી. જામકંડુરણામાં સરપંચની દાદાગીરીનો વિડીયો વાયરલ. ઈશ્વરિયા ગામના સરપંચની દાદાગીરીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. વિકાસના કામો પર સવાલ કરતા સભ્યને ધમકી. તલાટીની હાજરીમાં ધમકી આપતો વીડિયો વાયરલ. ન્યૂઝ 18 ગુજરાતી વીડિયો અંગે કોઈ પુષ્ટિ નથી કરતું. જૂનાગઢના મેંદરડામાં રસ્તા પર ચક્કાજામ. સોનારડીમાં ફરી દીપડાએ દેખા દેતા લોકોમાં રોષ. સ્થાનિકોએ કર્યું રસ્તા રોકો આંદોલન. માણાવદરના ધારાસભ્ય પહોંચ્યા હતા ઘટનાસ્થળે. નરભક્ષી દીપડાએ 3 દિવસ પહેલા સોનારડીમાં બાળકીનો કર્યો હતો શિકાર. ફરી દીપડો દેખાયો હોવાનો સ્થાનિકોનો આરોપ. વન વિભાગ દ્વારા 5 પાંજરાઓ મુકાયા. તંત્રની સમજાવટથી મામલો થાળે પડ્યો. બનાસકાંઠા સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો. નડાબેટ નજીક તારની વાડ પાર કરી ભારત પહોંચ્યો યુવક. બીએસએફના જવાનોએ યુવકને ઝડપી પાડ્યો. અંબાજીમાં દાતાના વિધાનસભાના ચૂંટણીના ભાજપ ઉમેદવાર લાતુ પારઘી સામે ફરિયાદ. બળજબરીથી ગાડી લઈ લીધી હોવાની ફરિયાદ. લાતુ પારઘી અને પુત્ર રોહિત પારઘી સામે ફરિયાદ. રાજકોટમાં લોકગાયક દિવાયત ખબર સામે ગાડીઓ પસાયો. પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો. રિપોર્ટમાં કાવતરું રચીને હુમલો કર્યાનો ઉલ્લેખ. મહીસાગરમાં કેનાલ ઓવરફ્લો, ખેડૂતોને નુકસાન. લુણાવાડાની પાવપુર સબ કેનાલમાં ઓવરફ્લો. કેનાલના પાણી ખેતરોમાં ઘૂસ્યા. પાક નુકસાનની ભીતિ. કેનાલ પાસેના ખેતરોમાં ઘઉં ચણાના પાકને નુકસાન. અંદાજે 10 થી 12 એકરમાં ઘૂસ્યા. કેનાલના પાણી ખેતરમાં પાણી ઘૂસતા અંદાજે 5 થી 7 હેક્ટરમાં નુકસાન. બનાસકાંઠાના મફતપુરા વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાયું. ગંદા પાણીમાંથી પસાર થઈ અંતિમ યાત્રા લઈ જવી પડી. પાલિકાને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત. સ્થાનિકોમાં રોષનો માહોલ.
મહેસાણાના જાણીતા બાલવીર કલાકાર દેવ જોશીની ડિયર મૂન પ્રોજેક્ટમાં પસંદગી. વિશ્વના 8 કલાકારોની ડિયર મૂન પ્રોજેક્ટમાં પસંદગી કરાઈ. ભારતમાંથી એકમાત્ર બાલવીર દેવ જોશીની પસંદગી. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ કચ્છની મુલાકાતે. શક્તિકાંત દાસે લીધી ધોરણોની મુલાકાત. ગ્રામજનોએ કર્યું ગવર્નરનું સ્વાગત. ધ્રાંગધ્રાના એમએલએ પ્રકાશ વર્મોરાએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. શિક્ષક જિલ્લા ફેરબદલી નિયમમાં વિચારણાની કરી રજૂઆત. નવા નિયમથી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયાનો કર્યો ઉલ્લેખ. મહીસાગરના વાકડી ગામે ગ્રામસભામાં દિવ્યાંગ યુવાનને માર માર્યો. સરપંચના પિતાએ માર માર્યો હોવાનો આરોપ. સરપંચના પિતાએ ઢીકા પાટુથી માર માર્યોનો આરોપ. ગ્રામસભામાં યુવાને સવાલ કરતા માર માર્યાનો આરોપ. પોરબંદરમાં છાયા પાલિકામાં વિસ્તારમાં ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ. ગલીઓમાં લગાવેલા ગેટ પર ચાલ્યા બુલડોઝર. શહેરના 5 વિસ્તારોમાં થઈ કામગીરી. કેસ, તારે તારી ગર્લફ્રેન્ડને જીવતી જોવી હોય તો 20 લાખ રૂપિયા લઈને આવી જા. પણ કંઈ નહીં કીધું ને, નહીં તો તારી ગર્લફ્રેન્ડને તું જીવતી નહીં જોઈ. એક બીજો ઝટકો આપું, એ પણ 440 વોલ્ટ. ભાઈ, તું જલ્દી ઘરે આવી જા. મમ્મીની તબિયત બહુ ખરાબ છે, એમને હોસ્પિટલ લઈ જવું પડશે. તારાનો મેં
કર્યા પહેલા તે મોઢું ફેરવી લીધું હો મારા દિલને તે તો દર દેવી દીધું પ્રેમના નામે ધતી જ કરી દીધું મારા દિલને તે તો દર દેવી દીધું પ્રેમના નામે ધતી જ કરી દીધું કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી કિસ્મત મારી ફૂટી તકદીર મુજથી રૂઠી ઘણા દર્દ મળ્યા દિલને નજરે